ગામડાની મોજ સામે મકાન છે મારા ભાઈ ના છે. કાલ રાતે અમે પાણી નાખ્યા છે. આ મારું ફળિયું છે આખું. પાછો દેખાય છે એ ભાવનગર સોમનાથ હાઈવે છે, મારી બાજુમાં જ છે ઘરની. તો દોસ્તો, ગામડાની સવાર સવારમાં મોજ કંઈક આખી અલગ હોય. પશુ પંખી ઉડતા હોય, શાંત વાતાવરણ હોય, ગુલાબી ઠંડી પડી રહી છે અત્યારે, બહુ મસ્ત મજાની ઠંડી છે. ગ્રીવા અને હેતલ ને અમે ત્રણેય ઉપર આવી ગયા છે અત્યારે. ગ્રીવા એ નાખી દે, નીચે નાખી દે, નીચે નાખ દો. ગુડ મોર્નિંગ કે દો, નાખી દો. ગુડ મોર્નિંગ પપ્પા. હે, તું શું કરશો? ઈ કોનું છે? શું કામ કાજે? હેતલ કપડા સુકવવાના, કપડા ધોઈ ને ખા. રસોઈ માં શું બનાવવાનું છે ત્યાં આજે? શાક ને રોટલા. એમ તો દોસ્તો, મમ્મી પપ્પા ગયા છે વાડીએ, એ તો કપડા ધોઈ નાખ્યા છે. ને આપણે પણ નાનું મોટું ઘરનું બીજું કામ કરી નાખ્યું છે. હવે માલ ફેરવવાના છે, પાણી પાણી નીંદ નાખી દઈ. આપણે નીંદવાના દાડિયા મળ્યા નથી, એટલે થોડુંક હજુ પરચુરણ કામ વાડીએ કરવાનું છે. થોડી વાર વાડીએ હું જઈશ ભાત લઈને મમ્મી પપ્પાનું, અને પછી પાછો આવતો રહીશ. હેલો ફ્રેન્ડ્સ, રોટલા બની ગયા છે, સોયનું શાક બનાવી નાખ્યું છે. મમ્મી પપ્પા વાળીએ ગયા છે, તો વિજયની પણ વિજયને વાળીએ જવાનું છે પાટલે, અને નિત્ય આવવાનું છે 2 વાગે. ત્યાં સુધીમાં આપણે ઘરનું કામ બધું પતાવી દઈએ. તો દોસ્તો, ખાઈ પીને આપણે આવી ગયા છીએ ચણાના પડામાં. આપણી પાસે છે કે 56, જેટલા આતંકવાદી વીણ્યા એટલા વીણવાના છે. દાળિયા કંઈ મળ્યા નથી, ઘર મેળા બધું કામકાજ ગોદવવાનું છે આજ, અને પછી ટ્રાય ચાલુ છે આપણી દાળિયા ગોતવાની. જો મળી જાય તો આપણે એક હારે જેટલા થાય એટલા મૂકી દેવું, એટલે કામ થાય ફટાફટ પૂરું. પછી ચણા પાઈ દેવાના છે, એટલે ચાલો તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. દોસ્તો, આપણા હાથમાં છે અત્યારે વેલાવાળા બટેટા, એને વાવવાના છે આપણે. તો એને સૌ પ્રથમ વાવવા માટે એને આ રીતે કટિંગ કરવાનું છે. આ રીતે 2 કટકા કરીએ છીએ આપણે અત્યારે. ચાલો એને વાવીએ આપણે. આ રીતે આપણે બટેટા વાવી દીધા છે, જોઈ શકાય છે. આની ઉપર આપણે ધૂળ વાળી દઈએ. હવે દોસ્તો, આવી ગયા છીએ આપણે વાડી ઘરે, અને હવે અમારે જવાનું છે મારે ને હેતલને. નિત્યનગરી બે બાજુમાં રમવા ગયા છે, અને અમારે જવાનું છે અમારા માતાજીનું કુળદેવીનું જે મંદિર છે ગામમાં મઢ, ત્યાં. તો
તમે પણ ચાલો અમારી સાથે, તમને પણ દર્શન કરાવી માતાજીના અને અમે પણ દર્શન કરીએ. તો ચાલો એ તો જવું છે ને આપણે, ચાલો. આવી ગયા છીએ અત્યારે માતાજીના મઢે ખોડિયારમાં, અમારા કુળદેવી છે. તો તમે પણ દર્શન કરી લો, તમે પણ માતાજીનું શ્રીફળ વધારે લઈએ, પછી આપણે જઈશું ઘરે.